નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી કાવ્ય પાંચ છપ્પા ઉખાણાનો અભ્યાસ કરીશું તો સૌપ્રથમ તો પહેલાં આપણે કાવ્ય પાંચની અંદર અહીં છપ્પા શબ્દ આપેલો છે છપ્પા કોને કહીશું તમે નવમાં ધોરણ દસમા ધોરણમાં અભ્યાસ કરી ગયા હો ન કર્યા કરાવ તો આપણે અગિયારમાં કરીશું છપ્પાનો અર્થ એવો થાય ચ ચ ચરણ ધરાવતું જે કાવ્ય છે તે છ ચરણ ધરાવતું કાવ્ય બરોબર તો હવે છ ચરણ એટલે શું તો કે ભાઈ તમને કાવ્ય આપેલું હોય ને જ્યાં અલ્પો વિરામ આવતું હોય ત્યાં પેલું ચરણ પૂરું થાય તમે દસમા ધોરણની અંદર છંદનો અભ્યાસ કરી ગયો જેમાં ચોપાઈ છંદની અંદર જે ચરણો આવતા તે તો એક ચરણ એટલે કે અલ્પ વિરામ આવે ત્યાં પહેલું ચરણ પૂરું થાય અલ્પ વિરામથી વાક્ય શરૂ થાય ત્યાં બીજું ચરણ શરૂ થઈ જાય એમ છ ચરણ ધરાવતું આ કાવ્ય છે તેને આપણે છપ્પા તરીકે ઓળખીએ છીએ બાજુમાં શબ્દ આપ્યો ઉખાણા તો ઉખાણા તો આપણે બાળપણથી જ ભણતા આવીએ છીએ એટલે એની તો માહિતી આપણે બધાને છે જ કે એની અંદર જવાબ આપણે શોધવાનો હોય છે કે ગોતવો પડતો હોય છે એની અંદર જવાબ આપેલો હોતો નથી ઉખાણું છે આપણી બુદ્ધિને કસે છે બરાબર આપણી બુદ્ધિ છે એ આમ કસી નાખે બહુ પ્રયત્ન કરવો પડે એના જવાબ લેવા માટે બહુ વિચારવું પડે લાંબુ લાંબુ એવું વગેરે બરાબર તો હવે આપણે છપ્પા પહેલાં સૌ પ્રથમ કાવ્યની શરૂઆતમાં જોઈએ તો લેખક એટલે કે કવિ છે એના અખો બરાબર અખો ભગત તરીકે આપણે એને ઓળખીએ છીએ એમનો જન્મ છે સત્તરમું શતક પૂર્વાર્ધ આગળ પણ શબ્દ આપણે આવી ગયો પેલા કાવ્યમાં ત્રીજા કાવ્યમાં અને અહીં પાંચમા કાવ્યમાં પણ આપણે જો શતક તરીકે ઓળખવામાં ઓળખવામાં આવે છે તો સત્તરમું શતક પૂર્વાર્ધ એટલે કે સત્તરમી સદીની શરૂઆત એની જન્મ તારીખ આપણે મળવાની નથી બરાબર તો સત્તરમી સદીની પૂર્વાર્ધ એટલે કે સત્તરમી સદીની શરૂઆતની વાત છે એ એમાં એ સમયમાં આખો ભગ છે તે થઈ ગયો છે અખા ભગત ની થોડી માહિતી મેળવી લઈએ આપણે તો કે અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુર ના વતની હતા લેખક એટલે કવિ પોતે એ અમદાવાદ પાસેનું જે જેતલપુર છે ત્યાંના પોતે વતની હતા જ્ઞાતિ એ સોની હતા પોતે જ્ઞાતિ સોની એટલે ઘરેણા બનાવવાના સોના ચાંદીના આભૂષણો બનાવવાનું પોતે કામ કરતા તેઓ વેદાંતિ કવિ હતા વેદાંતિ એટલે વેદને જાણકાર પોતે વેદોને જાણકાર આપણા ચાર વેદો છે ખબર છે ને ઋગ્વેદને સામવેદ ને અથર્વેદ ને અજુર્વેદ તો આ ચારેય વેદને જાણકાર એટલે અહીં શબ્દો એના માટે વાપરો છે વેદાંતિ કવિ ગુજરાતના જ્ઞાન માર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે ગુજરાતના ભારતના નથી કીધું અહીંયા શું કીધું છે એને ગુજરાતના જ્ઞાન માર્ગી એટલે પોતે સૌથી વધારે સારું એવું જ્ઞાન ધરાવતા હતા શા માટે તો આગળ શબ્દ શબ્દાંતિ વેદાંતિ એટલે પોતે વેદને જાણતા હતા ચાર વેદનો પોતે અભ્યાસ કરેલો જાણતા હતા એટલા માટે અહીંયા શું વેપરું એને જ્ઞાન માર્ગી કવિઓમાં શ્રેષ્ઠ છે ગુજરાતના જે કવિઓ થયા એમાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાન માર્ગી કવિ તરીકે નામ આવતું હોય તો એ છે અખો ભગત અખા ભગતનું નામ જ્ઞાન માર્ગી કવિ તરીકે ઓળખવામાં આવે છે તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતાને સુપેર પ્રગટ થતો જોવા મળે છે બરોબર તો વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે કારણ કે પોતે જ્ઞાન વિચારનો એ અનુભવી હતો પ્રૌઢ પ્રૌઢનો અર્થ વૃદ્ધ થશે આમ પ્રૌઢ એટલે વૃદ્ધ પણ એને અનુભવ ઘણો બધો હતો એની પાસે તો અનુભવથી બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ એટલે કે ઘરેણાઓ બને છે જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ કે એના જીવનની અંદર એક પછી એક સ્વજનોના મૃત્યુ સ્વજનો એટલે કે પોતાના અંગત જે વ્યક્તિઓ છે એના મૃત્યુની વાત અહીં દર્શાવી છે ધર્મની બહેન જમનાને જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકાઓ ધર્મની માની બહેન જો એ સગી બહેન નથી શબ્દ વાપરો ધર્મની બહેન વાપરો છે ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી ઉઠાવેલી જે શંકાઓ છે જે વહેમો છે એના પ્રત્યેના તેમજ ટંક શાળાના ટંક શાળા એટલે ચલણી સિક્કા બનાવવાનું જે કારખાનું છે તે ટંક શાળાનું શબ્દ સહસા છે તો કે ભાઈ ચલણી ચિક્કાઓ જે નાણું છે બનાવવાનું જે છે કારખાનું કે ફેક્ટરી તે ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આળ આળનો અર્થ થશે આરોપ આરોપ કારણે તેઓ એકાંત પ્રિય ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા કે એકાંત પ્રિય ગંભીર તેમજ વૈરાગી તો અખો ભગતને એકાંત પ્રિય ગંભીર તેમજ વૈરાગી માટે થવું પડ્યું તો બે એના ઉદાહરણો એટલે કે બે વાતને ધ્યાનમાં રાખી કઈ તો કે ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી જે શંકાઓ છે તે અને બીજું ક્યુ તો કે ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુઓ ભેળવવા અંગે તેમના પર આવી પડેલો આડદને કારણે કે ભાઈ ટંકશાળામાં નોકરી કરતા અને એને ઉપરી તરીકેનો એટલે એનો અધિકારી ઉપરી અધિકારી એનો એમાં પોતે નોકરી કરતા અને એમાં હલકી ધાતુ ભેળવવા ઉપરનો જે એનો છે છે આરોપ એને કારણે લેખક પોતે એકાંત રચનાઓ પર ધ્યાન કરીએ તો આપણે પંચીકરણ ગુરુ શિષ્ય સંવાદ અનુભવ બિંદુ તેમજ અખે ગીતા એમની નોંધપાત્ર રચનાઓ છે જો કે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા છે અખો ભગત છે એના કારણે તે વિશેષ રીતે જાણીતા છે છે અને લોકપ્રિય સામાજિક દૂષણો સમાજની અંદર ચાલતા કુરિવાજો ખરાબ રિવાજો છે વગેરે તે પાખંડો દંભ ઢોંગી બરોબર રૂઢિસુસ્તા કર્મકાંડ દેહ દમન અને આચાર જડતા સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો કટાક્ષો કર્યા છે કોની કોની સામે કર્યા છે કટાક્ષો તો કે સામાજિક દૂષણો સામે દૂધ પીતી બાળકોને કરવી બાળકીને દૂધભીતી કરવી વગેરે જે આપણા ખરાબ રીવા સતી પ્રથાનો છે પાખંડો છે એટલે પોતે કોઈ સાધુ છે એવું કહી અને પોતે લૂંટતા ધૂત ધૂતતા વગેરે ઢોંગ રૂઢિસુસ્થતા કર્મકાંડ દેહ દમન આચાર જડતા સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરો સામે અખાએ તીખા પ્રહારો અને કટાક્ષો કર્યા છે દૂષણો પ્રતિ શબ્દ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી એમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહ્યું છે કે સાહિત્યની અંદર અખાનું સ્થાન છે એ હંમેશા મોખરે રહે છે છપ્પા એ છ ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે અખા એ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે ચોપાઈ છંદ એટલે પેલો તમે દસમા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા પંદર પંદર માત્ર વાળું જે છે તે ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં જો મધ્યકાળ ગુજરાતીના આપણે ત્રણ કાળ જોવા મળે છે પહેલાં કાવ્યની વાત કરી ત્યારે જ મેં તમને વાત કરી હતી કે આપણી ગુજરાતી ભાષામાં ત્રણ કાળ જોવા મળશે એક તો પ્રાચીન કાળ મધ્યકાળ અને અર્વાચીન કાળ તો પ્રાચીન કાળ કયો કે અગિયારમી સદી પહેલાંનો જે સમય થયો તે પ્રાચીન કાળ અગિયારથી માંડીને અગિયારમી સદીથી માંડીને અઢારસો પચાસ સુધીનો જે સમયગાળો હતો તેને આપણે મધ્યકાળ તરીકે ઓળખીએ છીએ અને ત્યાર પછી અર્વાચીન એટલે આધુનિક યુગ તરીકે અઢારસો પચાસથી આજ દિન સુધીનો જે સમયગાળો છે એને આપણે અર્વાચીન કાળમાં ઓળખીએ છીએ તો અર્વાચીન કાળમાં કટાક્ષ સદાચારનો બોધ માટે છપ્પાનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જે છપ્પા ભણવાના છે એની ટૂંકમાં માહિતી જોઈ લઈએ તો કે ભાઈ છપ્પા ચ ચરણ ધરાવતો કાવ્યો પ્રકાર છે એમાં પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે લેખકે પોતે પહેલાં છપ્પામાં અનુભવ અને જ્ઞાનની વાત દર્શાવવામાં આવી છે કવિ અનુભવરૂપી પાક જેની પાસે છે તેમણે સંસારની આટી ડરવાનું નથી જેની પાસે અનુભવ છે જ્ઞાન છે એને આ સંસારમાં જે મુશ્કેલીઓ આવે એનાથી એને ડરવાની જરૂર નથી એ વાત ઉંદર અને પક્ષીના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ દ્વારા પક્ષી અને ઉંદરનું ઉદાહરણ આપી અને અનુભવ અને જ્ઞાનની વાત છે એ અહીં દર્શાવવામાં આવી છે બીજા છપ્પામાં જોઈએ તો કે બીજા છપ્પામાં ભાષાને ગોણ ગણવામાં આવ્યું છે કે ભાષા છે એ મુખ્ય નથી પણ ગોણ છે ભાવનું ભાવ ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે અહીં ભાવનાનું ભાવ ઉલ્લેખવામાં આવ્યો છે યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જીતાય છે કે યુદ્ધની અંદર તમે ગયા હોય તો તમને કદાચ સંસ્કૃત અંગ્રેજી ઉર્દુ ફારસી કોઈ પણ ભાષા આવડતી હોય તો તમે કાંઈ યુદ્ધ જીતી ન શકો યુદ્ધની અંદર તો તમારે યુદ્ધ જ કરવું પડતું હોય છે શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળ બોલી પ્રાકૃત ભાષા કારણ કે સંસ્કૃતમાંથી સીધી ગુજરાતી ભાષા નથી બની પ્રાકૃત બેની અપભ્રંશ બેની સોરસેની બેની છે ત્યાર પછી જૂની નવી પશ્ચિમી રાજસ્થાની બેની છે અને ધીમે ધીમે પછી આપણું ગુર્જર ભાષા અને ત્યાર પછી ગુજરાતી શબ્દ પ્રયોગ થયો છે આગળ આપણે જોયું ભાલણમાં ગુજરાતને ગુજરાતી ભાષાને શું ગુર્જર ભાષા તરીકે ઓળખવામાં આવી અને ત્યાર પછી આપણે ગુજરાતી ભાષા બની છે કંઈ સંસ્કૃતમાંથી સીધું ગુજરાતી નથી બની ગયું આપણે અર્થક્ષમતા સિંધી આપતો અખો મૂળાક્ષરના બાવન અક્ષર કારણ કે મૂળાક્ષર છે આપણે એ બાવન અક્ષર છે તો અહીં સંસારની વાત દર્શાવવામાં આવી છે મૂળાક્ષરના બાવન અક્ષરથી ઘેલાય સંસારથી મુક્ત થઈ અને પરમ પરમ તત્વરૂપે ત્રેપનમાં અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત દર્શાવી છે કે આ સગડાને દૂર આ સંસારને દૂર કરવા માટે તમારે બાવન અક્ષરો છોડવા પડશે અને ત્રેપનમાં અક્ષર જે પરમાત્મા છે તેને ધ્યાનમાં લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણું શૈક્ષણિક કાર્ય અહીં સુધી રાખી હસતું